નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે। નવરાત્રીના પ્રથમ બે દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે। આજે અને આવતીકાલે અમુક જિલ્લામાં વરસાદની શક્યતા છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, સુરત અને ભરૂચ, ભાવનગરમાં વરસાદની સંભાવના રહેશે। અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટમાં પણ હળવો વરસાદ થઈ શકે। તો આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે મેપના માધ્યમથી જરા સમજીશું। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ તમે જોઈ શકો છો કે જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં આજે વરસાદની સંભાવના રહેશે। ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ ચારેય જિલ્લામાં વરસાદની આજે સંભાવના રહેશે। દક્ષિણની જો આપણે વાત કરીએ તો ભરૂચ અને સુરતમાં, દક્ષિણ ગુજરાતના આ બે જિલ્લામાં વરસાદ છે, જ્યારે મધ્ય ગુજરાતમાં આણંદમાં પણ આજે વરસાદની સંભાવના રહેશે। એટલે કે 10થી વધારે જિલ્લા એવા છે કે જ્યાં આજે વરસાદની સંભાવના રહેશે। હવે વાત ખેડૂતો માટે માઠા સમાચારની। કમોસમી વરસાદની જો આગાહીની વાત કરીએ તો શિયાળામાં શરૂઆતમાં બે બે વાવાઝોડા સક્રિય થવા જઈ રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે એવું અંબાલાલનું કહેવું છે। અંબાલાલની આજે આગાહી છે તેને લઈને કમોસમી વરસાદ થઈ શકે છે, અંબાલાલે આ વાત કહી છે। 16 ઓક્ટોબરે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે, 18 ઓક્ટોબરથી એક લો પ્રેશર બનશે, 22 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે। અરબી સમુદ્રનું વાવાઝોડું મજબૂત હશે એવું પણ અંબાલાલે કહ્યું છે। અમદાવાદ, આણંદ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા છે। બેક ટુ બેક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। 15, 16, 17મીએ ગુજરાતમાં વરસાદની શક્યતા અને 19મીએ પણ ભારે વરસાદની શક્યતા રહેશે તેવું અંબાલાલનું માનવું છે। 17મીએ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે તો પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા। અરબી સમુદ્રમાં તારીખ 16મી ઓક્ટોબરથી જ હલચલ જોવા મળશે, તારીખ 18મી ઓક્ટોબરે લો પ્રેશર ડેવલપ થશે, ત્યાર પછી ત્યાંમાંથી વેરમાર્ક લો પ્રેશર અને ચક્રવાતની જે પ્રક્રિયાઓ છે ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ ચક્રવાત જે છે એ મજબૂત હોઈ શકે તેમ છે। પછી આ ચક્રવાતનો માર્ગ ઓમાન તરફ જઈ શકે, વરસાદ તો કોસ્ટલ એરિયામાં લગભગ થવાની શક્યતા રહેશે, સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયામાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, પરંતુ ઓમાન તરફ જાય જ્યારે ઉપરથી તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે, જેમાં પોરબંદરના ભાગો, દેવભૂમિ દ્વારકાના ભાગો, જામનગરના ભાગો, આ ભાગોમાં વધારે વરસાદ થઈ શકે। સામાન્ય રીતે 16મી ઓક્ટોબરે આ હલચલ જોવા મળશે, 18મી તારીખ કે 18થી 20 તારીખમાં એ લો પ્રેશર બનશે, પછી વાવાઝોડાની જે જુદી જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થશે અને ચક્રવાત લગભગ 24 તારીખ સુધીમાં કે 26 તારીખ સુધીમાં ચક્રવાત બનશે અને આ ચક્રવાત જે છે એ મજબૂત ચક્રવાત હોઈ શકે છે। અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવી રહ્યા છે આ ગુજરાતમાં આ સિસ્ટમની અસરના કારણે અને 15, 16માં અને 17માં વરસાદ આવવાની શક્યતા રહે છે। બેક ટુ બેક બીજી સિસ્ટમ પણ છે, એટલે તારીખ 19 સુધીમાં પુનઃ વરસાદ થવાની શક્યતા રહે છે અને ત્યાર પછી પણ સિસ્ટમો બન્યા કરશે। 17મી તારીખે એક દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને આ પવનનું જોર દરિયા કિનારા ભાગમાં વધારી રહેશે અને બંગાળ ઉપસાગરમાં પણ પવનનું જોર રહેશે, એટલે પવનોના ભેજવાળા પવનોના કારણે આ જે લગભગ સૌરાષ્ટ્રના દરિયાકિનારા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તેના ભેજના કારણે ગુજરાતના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તો ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જે પવનોના કારણે ભેજ મળશે તે સૌરાષ્ટ્રના દરિયાકિનારા ભાગોમાં ઝાપટા પડી શકે છે। કપાસ જેવા પાકો હશે તો એમાં વિપરીત હવામાનની વિષમ અસરના કારણે ખાખરી આવવાની શક્યતા રહેતી હોય છે, ઘણા પાકો માટે સારું રહેશે, ઘણા પાકો માટે ખરાબ રહેશે, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો મતલબ કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, ગુજરાતમાં પણ કદાચ કરા અને ભારે પવન સાથે થઈ શકે, એ ભારે પવનના કારણે કચ્છ જેવા ભાગોમાં ભારે પવન રહેતો હોવાથી હોર્ટિકલ્ચર પ્લાન્ટ પર તેની અસર થઈ શકે, જે હોર્ટિકલ્ચર જે પ્લાન્ટ હોય છે બાગાયતી પાકો એમાં કલમો પડી જવાની શક્યતા રહે અને
ઘણા પાકો સ્ટેન્ડિંગ ક્રોપ હોય એ પણ પડી જવાની શક્યતા રહેતી હોય છે, જેના મૂળિયા મજબૂત ન હોય તેમાં. એટલે કંઈક અસર, કંઈક ને કંઈક અસર તો થતી જ હોય છે. ખાણામાં પાથરા હોય તો પલળી જવાની શક્યતા રહેતી હોય છે, એમાં જીવજંતુ પડવાની શક્યતા રહેતી હોય છે. અને લગભગ 26 ઓક્ટોબર આસપાસ વરસાદ થાય તો રૂની ક્વોલિટી બગડી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે પાછલો વરસાદ જે છે એ કંઈક ને કંઈક છે. એની દિવેલા જેવા પાકો સિવાય અન્ય પાકો માટે એ સારું ગણી શકાય નહીં, કારણ કે રોગ પણ આવવાની શક્યતા રહેતી હોય છે.